જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. ધ રચના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજરોજ આપણે ધોરણ 9 ગણિત વિષયની અંદર જે વિકાસ વર્તુળ પરીક્ષા સંકુલનું વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે, વાર્ષિક પરીક્ષાનું પેપર બરાબર, એનો વિભાગ સી જે પ્રત્યેકના 3 ગુણ છે, એટલે કે 24 ગુણ છે ટોટલ, એટલે કે દરેક પ્રશ્ન છે એકના 3 માર્ક્સ છે. તો ખૂબ જ સરસ મજાના પ્રશ્નો લઈને આવ્યા છીએ. 27 નંબરથી 34 નંબર સુધી આમાં બધા સવાલો સમાયેલા છે. ટોટલ 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એટલે કે 8 મુખ્ય છે, 2 એના ઓપ્શન છે. તો 8 તમારે ગણવાના છે અને દરેકના 3 ગુણ એટલે કે 24 ગુણ તમારે આમાં ટોટલ રહેશે જે તમે મેળવી શકો છો. સૌથી પહેલાં 27મો પ્રશ્ન જોઈએ. સાબિત કરો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. તો તમને ફર્સ્ટ સેમેસ્ટરની અંદર તમે આ પ્રશ્નને ક્યાંક સમજાવો એવું તમને લાગતું હશે. પ્રશ્નને બરાબર સમજીએ. સાબિત કરો કે સર, આ સાબિત કરો એટલે રાઇડર છે કે પ્રમેય છે? વાંચો આગળ. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્સ પ્રમેય છે. 6.7 કયો પ્રમેય છે? 6.7 વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્સ આ પ્રમેય છે. પહેલાં સેમેસ્ટરમાં તો તમારે પૂછાણો જ હશે, પણ જો પહેલાંમાં ન હોય સિલેબસની અંદર તો વાર્ષિકમાં આ પૂછાતો જ હોય છે. ખૂબ જ મહત્ત્વનો છે. ઘણાને બીજા સેમની અંદર સેકન્ડ એક્ઝામમાં પણ જો પૂછાઈ ગયો હોય તો પણ વાર્ષિકમાં પૂછાઈ શકે છે. તો ખૂબ સરસ મજાનો આ પ્રમેય છે જે તમને 3 માર્ક્સ અપાવશે. અને આ પ્રમેયને તમારે જો સમજવો હોય તો એન્ડ સ્ક્રીન, એટલે કે આપણો આ વિડીયો જ્યાં પૂરો થશે ત્યાં એન્ડ સ્ક્રીનમાં તમને આની લિંક મળી જશે, ત્યાંથી તમે આ પ્રમેયને સમજી શકશો. આગળ જઈશું આપણે. 28મો પ્રશ્ન. એ બી બરાબર 40 મીટર, બી સી 35 મીટર, સી ડી 48 મીટર, ડી એ 29 મીટર છે. તો ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ શોધો. હવે ગમે ત્યારે તમે યાદ રાખજો કે ભૂમિતિનો પ્રશ્ન આવે એટલે હંમેશા તમારે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરશો તો જ તમે દાખલાને સમજી શકશો. હવે આ પ્રકારના દાખલાને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક ચતુષ્કોણ દોરવાનો છે એ બી સી ડી. તો અહીંયા એ બી સી ડી એક ચતુષ્કોણ દોરું છું. લંબચોરસ ચોરસ એવું આપણને કંઈ કીધું નથી એટલે આપણે દોરી શકીએ છીએ. એમાં એ બીનું માપ 40 છે, બી સી 35, સી ડી 48 અને એ ડી 29. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ચારેય બાજુના માપ આપ્યા છે અને આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો આ પ્રકારે આપણને ક્ષેત્રફળ મળશે નહીં. તો આપણને અહીંયા સમજ પડવી જોઈએ કે આ રકમમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. કારણ કે કાં તો આપણને એક ખૂણો ખબર હોવી જોઈએ કે 90નો છે, અથવા તો એક વિકર્ણનું માપ આપેલું હોવું જોઈએ. નહીંતર આપણે આમાં આ ક્ષેત્રફળ શોધી શકશું નહીં, એટલે કે હેરોનું સૂત્રનો ઉપયોગ કરી શકશું નહીં. તો આ રકમની અંદર શું ભૂલ છે? તો આ રકમની અંદર પણ એક એવો છે, એટલે કે બીડી વિકર્ણ જે 29 આવે છે, જે આપણે નહોતો લખ્યો. જેથી આપણને ખબર પડે કે આવી રીતે પણ રકમમાં ક્યાંક ભૂલ હોય તો આપણે પણ શિક્ષકને કહી શકીએ કે આ પેપરની અંદર અહીંયા ક્યાંક ભૂલ છે, તમે રકમને ચેક કરો. ચાલો, તો આપણને આ બીડી કેટલો મળી જાય છે? 29 બરાબર. તો જોઈ શકો છો તમે બધા જ માપ તમને આપણે લખી દીધા છે. એ બી 40નો છે, ત્યારબાદ બી સી 35 છે અને સી ડી 48 છે, એ ડી 29 છે, એ ડી પણ 29 છે અને બી ડી પણ 29 છે. તો હવે તમે આમાં હેરોનો ઉપયોગ કરી શકો છો. આમ તો હેરોનો ઉપયોગ ક્યાં થાય? તો જ્યાં ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા હોય પણ એક સરખા ન હોય. બાકી જો 3 બાજુ સરખી હોય, સમબાજુ ત્રિકોણ હોય, તો તમે સમબાજુ ત્રિકોણનો સૂત્ર મૂકી શકો છો. ક્ષેત્રફળનું વર્ગમૂળ 3/4 બાજુનો સ્ક્વેર. અધરવાઇઝ તો કાટકોણ ત્રિકોણનું પણ સૂત્ર આવે છે, પછી સાદા ત્રિકોણનું આવે, એક તૃતીયાંશ પાયો ગુણી આવે. આ બધા જ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના સૂત્ર છે. પરંતુ હેરોનો ઉપયોગ ક્યારે કરી શકાય? કે જ્યારે ત્રિકોણની 3 બાજુના માપ અલગ અલગ આપ્યા હોય તો તમે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો આમાં તમારે 2 વખત હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એક આ ત્રિકોણ માટે અને એક આ ત્રિકોણ માટે. તો સર, બંને વખતે અલગ અલગ તમારે શોધવા પડશે. તો સૌથી પહેલાં આપણે આ ત્રિકોણની જો વાત કરીએ, ત્રિકોણ એ બી ડી બરાબર, આ ત્રિકોણ એ બી ડી છે. એ બી ડી એટલે આ ત્રિકોણને આપણે અહીંયા નાનકડે એવો સાઈડમાં દોરી દઈએ. હેરોનનું સૂત્ર ખૂબ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો,
એમાં તમે બેઠા માર્ક્સ મેળવી શકશો. ધ્યાનથી સમજો, 40, 29 અને અહીંયા પણ 29. હવે સૌથી પહેલાં હેરોના સૂત્ર માટે તમારે અર્ધ પરિમિતિ, જેને આપણે શોર્ટમાં એસ કહેશું, તો એ શોધવો છે. એસ એટલે શું? તો કે ત્રણેય બાજુના માપનો સરવાળો, સૂત્ર એનું આવું આવે છે, એ વત્તા બી વત્તા સીના છેદમાં 2. ઓકે, ચલો એ કેટલો છે કોઈ પણને લઈ લો આ ત્રણ બાજુમાંથી. જનરલી એવું હોય છે કે એની સામેની બાજુને એ કહેવાય, બીની સામેની બાજુને બી કહેવાય, અને સીની સામેની બાજુને સી કહેવાય, પણ અહીંયા તો સી છેદ નહીં, આપણી પાસે ડી છે. એટલે તમે ગમે તે ત્રણ બાજુના નામને આમાં લખી શકો છો. તો આપણે અહીંયા લખીએ 40 વત્તા 29 વત્તા 29 છેદમાં 2. ચાલો, તો હવે એનો સરવાળો કરીએ તો કેટલા થશે? 20 40 80 90 90, ને બીજા કેટલા? 9 ને 9 18, એટલે 8, એટલે 89 98 ના છેદમાં 2 થશે. બરાબર ને? તો 98 ના છેદમાં 2 થશે, અને એના અડધા કરો તો કેટલા થશે? 9 ના 4 1 49 મીટર. તો આપણને અહીંયા એસ, જેને આપણે અર્ધ પરિમિતિ કહેશું. પરિમિતિ એટલે શું? ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ. તો આ શું કહેવાય? અર્ધ પરિમિતિ. બરાબર ને? અર્ધ પરિમિતિ એટલે એસ કહેવાય છે. હવે તમારે આ ત્રિકોણ એબીડી છે, એના માટે હેરોનનું સૂત્ર વાપરવાનું છે. એબીડી બરાબર વર્ગમૂળની અંદર શું લખવાનું છે? આ સૂત્ર છે જો, એસ કૌંસમાં એસ માઇનસ એ કૌંસ પૂરો, એસ માઇનસ બી કૌંસ પૂરો, એસ માઇનસ સી. સમજે છે ને બધાને? ચાલો એસ કેટલો છે? તો એસ આવ્યો 49. તો 49 એસ, પાછો 49, પછી એ તો તમે કેટલો લીધો? 40 લખી દો. પાછો એસ 49 માઇનસ બી 29, પાછો એસ એટલે 49 માઇનસ સી 29. ઓકે, હવે આ 49નું વર્ગમૂળ નીકળી જાય તો કાઢી નાખો તમે 7. જેટલાનું નીકળતું જાય એટલું કાઢતા જાઓ વર્ગમૂળ, કેમ કે આખે આખું વર્ગમૂળની અંદર છે. 49માંથી 40 જશે તો 9 વધશે, અહીંયા જશે તો 20, આમાં બાદ બાકી પણ 20. હવે આ 9 છે તો 9નું વર્ગમૂળ કેટલું નીકળે વિદ્યાર્થી મિત્રો? તો 9નું વર્ગમૂળ 3 નીકળશે. બરાબર? તો 9નું વર્ગમૂળ કેટલું નીકળે છે? 3 નીકળશે. તો એનું 3 લખીએ. આ 20 બે વખત હોય ને, ઘણી વખત આવું કન્સ્ટ્રક્ટેડ હોય છે તો આવું કરવાનું. આ બે વખત હોય ને તો એક વખત બહાર નીકળશે 20, અને એમ ન કરવું હોય તો તમે 20 × 20 કરો તો 400 થાય, 400નું વર્ગમૂળ કરો તો 20 જ થશે. પણ એની કરતાં બે વખત હોય ને તો એનું એક વખત બહાર લઈ લેવાનું. તો આવી રીતે આવી જશે 20, 3 અને 7, એનો ગુણાકાર કરવા 3 એ 3 નો, તો કેટલો થશે? 7 તેરી 21 દૂને 42, શું છે આપણું? મીટરનો સ્ક્વેર. બરાબર, મીટરનો સ્ક્વેર થશે. ઓકે, તો આ થઈ ગયું આપણું એક ત્રિકોણનું, મળી ગયું આપણે ક્ષેત્રફળ. હવે આપણે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે BCDનું સૂત્ર શોધવું છે આપણે. તો એના માટે પણ ત્રિકોણ BCDમાં તમારે પહેલાં એસ શોધવાનો છે, એ વત્તા બી વત્તા સીના છેદમાં 2. બરાબર, હવે BCD આ ત્રિકોણને અહીંયા લઈ લઉં. પાંત્રીસ 48 અને 29, તો કોઈ પણ બાજુને લઈ લો ગમે તેવી રીતે. આ 29 35 આડાઅવળી ચાલશે. 29 35 અને 48 ના છેદમાં 2. ચાલો હવે આનો આપણે સરવાળો કરીએ તો છે, તો 8 ને 8 16 ને 1 17 17 ને 5 કેટલા થશે? 22નો ઉપર બગડો આવશે, અને 4 5 6 7 8 9 10 અને 11 ના છેદમાં 2, 112 112 ભાગ્યા 2 કરી દઈએ આપણે, તો 10 ના અડધા 5 આવશે અને 12 ના અડધા 6, એટલે 56 મીટર આપણને એસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એસ મળી ગયો. હવે ફરીથી તમારે હેરોનનું સૂત્ર મૂકવાનું છે. કોનું ક્ષેત્રફળ? તો કે BCD. ફરીથી એ જ સૂત્ર મૂકવાનું, કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ચલો એસ કેટલું આવ્યું આપણો? 56. ફરીથી એસ 56 માઇનસ એ, એટલે 29. ફરીથી એસ એટલે 56 માઇનસ બી, એટલે 35, અને ફરીથી એસ એટલે 56 માઇનસ સી, એટલે 48. ચાલો, 56 તો આપણને કોઈ નથી પડતું, તો એના ભાગ પાડી દેવાના. શું પડીએ? તો કે 7 8 56 કરી નાખો ચાલશે, પછી અવયવ પાડ્યા કરશું. પછી આ 56માંથી 29 જાય તો 30 40 50 26 ને 27, આમાં બાદબાકી કરો. 56માંથી 35 જશે,
તો કેટલા આવશે? 6 માંથી 5 જાય તો 1, અને 5 માંથી 3 જાય તો 2, અને આમાંથી બાદબાકી કરીએ આપણે તો 48, 49, 50, એટલે 6 અને 1, 7 અને 8. હવે તમે જુઓ, અહીંયા 2 વખત 8 આવી ગયા, 2 વખત 8 આવે એટલે 1 વખત 8 બહાર કાઢી નાખો, રાઈટ? ચલો પછી અવયવ પાડો, 7 એમને એમ રહેશે, 27 છે તો શું પડશે? 9 તેરી 27, આનો શું ભાગ પડશે? 7 તેરી 21. ઓકે ચાલો, હવે 8 તો છે, આ 7 2 વખત છે ને, તો 1 વખત 7 બાર નીકળશે, 9 નું વર્ગમૂળ 3 નીકળશે, સર 3 એ 2 વખત છે તો 1 વખત 3 12 નીકળશે. હવે આ બધાનો ગુણાકાર કરીએ આપણે, 7 8 56 અને 3 તેરી 9, તો ચાલો 504 મીટરનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા આ જે બે ત્રિકોણ છે, બંનેના ત્રિકોણના, ઓકે, બેયના ચતુષ્કોણની અંદર, પણ આપણે ત્રિકોણના નહોતો શોધવાના, આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સર એનું ક્ષેત્રફળ કેવી રીતે મળી શકે આપણને? તો એ અહીંયા તમને બતાવું છું. હવે આપણી પાસે જગ્યાનો અભાવ છે તો હું તમને અહીંયા બતાવું છું. આ ચતુષ્કોણ છે, ABCD, એનું ક્ષેત્રફળ શોધવું છે આપણે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ABD અને વત્તા BCD. ચલો ABD કેટલો આવ્યો? 420 અને વત્તા 504. ચલો આનો સરવાળો કરી દો, મીટરનો સ્ક્વેર 4 2 5 ને 4 9, તો 924 મીટરનો સ્ક્વેર, બરાબર. આ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલો છે. એરોનનો સૂત્રનો ઉપયોગ કરવો, એટલે એરોનના સૂત્રના દાખલા ગણજો, એમાં તમે ઇઝીલી માર્ક્સ મેળવી શકો છો. જેવી રીતે તમે સંભાવનામાં માર્ક્સ મેળવી શકો છો, એવી જ રીતે હેરોનનું સૂત્ર પણ ખૂબ જ સહેલું છે અને એમાં પણ ઇઝીલી તમે માર્ક્સ મેળવી શકો છો. 28મો જે પ્રશ્ન છે ને, અથવામાં 28મો પ્રશ્ન છે, ત્રિકોણની બાજુઓની લંબાઈ 3:4:5 પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સર આપણને આમાં શું કરવાનું છે? હેરોનો ઉપયોગ કરવાનો છે? નહીં, સૌથી પહેલાં તો તમારે ત્રિકોણની જે ત્રણેય બાજુઓ છે એના માપ શોધવાના છે. હવે ત્રણેય બાજુનો માપ છે એ શોધ્યા પછી તમારે કયું સૂત્ર વાપરવું ત્રિકોણ માટે એ તમે નક્કી કરી શકશો. પરંતુ અહીંયા જુઓ, 3:4:5 છે, આ એક કાટકોણ ત્રિકોણની ત્રિપુટી કહેવાય આને. 3:4:5 એનો મતલબ આ કાટકોણ ત્રિકોણ સાબિત થશે. તો તમે કાટકોણ ત્રિકોણનું સૂત્ર પણ વાપરી શકો છો, પરંતુ આપણે એ સાબિત કરવું પડે, એટલે ન કરતાં આપણે આને ડાયરેક્ટલી હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાને ગણવો હોય તો પણ ગણી શકીએ. તો આપણે અહીંયા જે ત્રિકોણની બાજુઓ છે એની લંબાઈને ધારી લઈએ, તો લખવાનું, ધારો કે ત્રિકોણની બાજુઓની લંબાઈ શું ધારીશું આપણે? 3x 4x અને 5x. ઓકે, પરિમિતિ એટલે શું થાય? બધી બાજુનો સરવાળો. હવે અહીં લખીશું આપણે ત્રિકોણની પરિમિતિ, બરાબર. પરિમિતિ એટલે શું થશે? ત્રણેય બાજુનો સરવાળો, એટલે કે 3x 4x અને 5x. પરિમિતિ કેટલી આપી છે આપણને? 120. તો આનો સરવાળો કરીએ તો 5 ને 9 10 11 ને 12x 120ના છેદમાં 12 જશે, તો x બરાબર આપણને અહીંયા 10 મળે છે. અને x 10 મળે છે તો ત્રિકોણની બાજુઓ શોધવી છે આપણે, ત્રિકોણની બાજુની લંબાઈ પહેલી 3x છે, બીજી 4x અને 5x. તો 3x છે એટલે 3 × 10, અહીંયા 4 × 10 અને અહીંયા 5 × 10 લઈએ આપણે, તો અહીંયા કેટલે થશે? 30, આ 40, આ 50. શેમાં માપ આપ્યા છે? કોઈ જ વસ્તુ મીટર સેન્ટીમીટર નથી કીધું, એટલે તમે ડાયરેક્ટલી આ રીતે લખી શકો છો, મીટર સેન્ટીમીટર લખવાની કોઈ જરૂર નથી. હવે આપણને આ મળી ગયું છે, તો હવે આપણે ત્રણેય બાજુના માપ મળી ગયા છે, તો હવે આપણે પરિમિતિ પણ આપી છે. આ પરિમિતિ છે આપણે અર્ધ પરિમિતિ શોધવી છે, તો એ લખવાનું, પરિમિતિના છેદમાં 2 એટલે કે 120ના છેદમાં 2 એટલે કે 60, આપણી અર્ધ પરિમિતિ મળી ગઈ છે. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે હેરોના સૂત્રના ઉપયોગથી, તો એ લખવાનું એસ કાઉન્સમાં S-A, S-B અને S-C. એસ કેટલો છે? 60.
ફરીથી એસ કેટલું આવશે? 60 - એ તમે ત્રણમાંથી કોઈ પણ બાજુને લઈ શકો, હું 30 લઈ લઉં. ફરીથી એસ એટલે કે 60 - બી એટલે 40 લેશું આપણે, અને એસ એટલે 60 લખી દો અને માઇનસ સી કેટલો છે 50 લખી દો. હવે તમારે આનું વર્ગમૂળ, આમાં ઇમ્પોર્ટન્સ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં જે વર્ગમૂળ કાઢવું છે, વર્ગમૂળ કાઢતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નથી આવડતું, એ બહુ ઇઝી છે અને ઇઝી ટ્રીક છે, તમે જોતા રહેજો, મજા આવશે. 60 છે અને ભાગ પડે દો તો 30 દૂ 60, એમ તો ઘણા બધા પડે પણ હમણાં 30 દૂ રાખો. 60માંથી 30 જાય તો 30 અહીંયા ગુણાકારમાં લેશો તો ચાલશે, 60માંથી 40 જાય તો 20 અને 50 જાય તો 10. બે વખત 30 છે જુઓ તમે, તો 31 12 નીકળી ગયા. ચાલો એક કામ પતી ગયું. ઓકે ચાલો હવે શું કરીએ આપણે, આ બે છે અહીંયા 60 30 માં 30, 60 માંથી 20. ઓકે ચાલો હવે આ બે એમને બ્રેસા, 20 ના ભાગ પાડી દો તો 2 × 10 એટલે 20 થાય. ચાલો બે પણ બે વખત છે અને 10 પણ બે વખત છે, એટલે બે વખત હોય તો એક વખત 12 નીકળશે. અથવા તો તમે આમ સમજો કે 2 × 2 એટલે 4 ને 4 નું 2 નીકળશે, 3 દૂ 6 અને 2 શૂન્ય 600. ખૂબ જ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, મજા આવે એવો દાખલો છે. હેરોનનું સૂત્ર ખૂબ જ સહેલું છે, એટલે એ ચેપ્ટરના દાખલા ગણજો, જેમ સંભાવના સહેલું છે, હું તો કહું આંકડાશાસ્ત્રે સહેલું છે, આખું ગણિત જ મજા આવે એવું છે. થોડા રાઇડરને બાદ કરતા બરાબર ને, તો ગણશો તો જ તમને આવડશે, જેટલું ગણવાની પ્રેક્ટિસ કરશો ને એટલી તમને વધારે મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, જે 29મો પ્રશ્ન છે, સાબિત કરો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. તો આ પ્રમેય પણ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો છે. અગાઉ પણ આપણે જે પ્રમેય કીધો 180 વાળો, એ પણ એટલો જ મહત્વનો પ્રમેય છે, અને આજે પ્રમેય છે એ પણ એટલો જ મહત્વનો છે અને પરીક્ષામાં ખૂબ જ પૂછાતો હોય છે, અને લગભગ તો ઘણા બધા વિદ્યાર્થીઓને આજે બીજી પરીક્ષા ગઈ તમારી એમાં પણ પૂછાયેલો જ હશે, અને વાર્ષિક પરીક્ષા માટે પણ આ પ્રમેય ખૂબ જ મહત્વનો છે. આ પ્રમેય 9મા પ્રકરણનો એટલે કે 9.1નો છે, અને આને તમારે સમજવો હોય તો આઈ બટન છે તેમાં ક્લિક કરીને તમે આ વિડીયોને જોઈ અને આ પ્રમેયને તમે સમજી શકશો. તો ખૂબ જ સરસ મજાનો છે પ્રમેય, તો તમે ત્યાં જઈને સમજજો ચોક્કસથી. એના પછી 30મો પ્રશ્ન, એક્સ અને વાયના માપ શોધવાના છે. એ બી સમાંતર સીડી છે અને આ પી ક્યુ એની છેદિકા છે. આ 50નો ખૂણો છે, એક્સ શોધવાનો છે, 130નો ખૂણો છે, વાય શોધવાનો. વિદ્યાર્થી મિત્રો, શોર્ટમાં જો આપણે ગણીએ તો 50 અને એક્સ આમ જોવા જાવ તો આવી રીતે આવશે, આમ બને છે, ટી બને એટલે બંને રેખીક જોડના ખૂણા થશે. તો અહીંયા 50 વત્તા એક્સ બરાબર 180 થશે, અને શોર્ટમાં તમે અહીંયા લખી શકો રેખીક જોડના ખૂણા છે. અને આ 50ને તમે બરાબરની પહેલી બાજુ લઈ જશો તો એ 50 માઇનસ થઈ જશે, અને એક્સ બરાબર કેટલો આવશે અહીંયા 130. ચાલો એના પછી સેકન્ડ, વાય શોધવો છે તો વાય અને આ 130 તમે જો આમ ચોકડી પડે છે, અને ચોકડી પડે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આમ, તો એની સામસામેના ખૂણા સરખા હોય છે, જેને અભિકોણની જોડ કહેવાય છે. તો અહીંયા કોઈ ગણતરી કરવાની જરૂર નથી, વાય બરાબર 130 અહીંયા કારણ આપી શકો છો તમે અભિકોણની જોડના ખૂણા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ મજા આવી હશે. આપણે જે 3 થી 4 દાખલામાં સમજવાનો પ્રયત્ન કર્યો અને ઇમ્પોર્ટન્સ બે પ્રમેય પણ સમજ્યા, હજી આપણો વિભાગ સી અધૂરો છે, એને નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીશું. અહીંયા આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. આટલા દાખલાને વ્યવસ્થિત સમજો, શીખો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો તમને ગમે તો ચોક્કસથી લાઇક કરજો, વધારે ગમે તો એક સરસ મજાની કોમેન્ટ કરજો, અને શેર કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી, અન્ય મિત્રોને પણ જાણ કરી. અને જો તમે પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને અન્યને પણ સબસ્ક્રાઈબ કરવા માટે તમે જાણ કરજો. તો ફરી મળીશું, પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખાસ વારંવાર કહું છું, ગણજો, કારણ કે આપણું સૂત્ર છે ને આપણે કહેતા આવીએ છીએ, અને મારો અનુભવ છે કે જે ગણે તે જ ભણી શકે, એટલે વધુ ને વધુ ગણજો, કેમ કે ગણે તે જ ભણે. ચેનલ સાથે કન્ટિન્યુ રહેજો.